મોટર એકલી નથી હું દરરોજ એની સાથે જ રહું છું અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ અને ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તા ઉપર મેં કરેલી મોટર યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ આ કોણ છે ગૌરવ જાની છે જે મુંબઈમાં રહે છે અને એ પોતાની મોટર સાયકલ લઈને પહાડી વિસ્તારોમાં જાય છે હવે એની વાત કરે છે આપણા ભારત દેશમાં ઘણી બધી એવી ફરવાલાયક જગ્યા છે કે જ્યાં સુંદર કુદરતી દ્રશ્યો હોય છે અદ્ભુત જગ્યા હોય છે જ્યાં આપણને ખૂબ જ મજા આવતી હોય છે મારવી મારી પૂર્વ તૈયારીઓ મારી યાત્રા લગભગ બે મહિનાની હતી એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો તે પણ મોટરસાયકલ પર બાંધી બાંધીને મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો હવે આપણે બારગામ જવાનું હોય જો પ્રસંગમાં જતા હોય તો એ રીતના આપણા કપડાં હોય કે પ્રસંગમાં પહેરવાના પછી પ્રસંગમાં અલગ અલગ હોય પીઠી હોય ને સંગીત હોય ને દાંડિયા રાસ હોય એમ વધી જતો હોય હવે આ તો યાત્રા પર એ તેને એના બાઇક જોડે બાંધવાનું છે એટલે મર્યાદિત રાખવો પડે સામાન એક જ રહેવા માટે તંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની ગરમ કપડાને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુ આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા હું મુંબઈથી નીકળ્યો મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો મુંબઈથી દિલ્હી સુધી ચૌદસો કિલોમીટર જેટલું અંતર કાપતા ત્રણ દિવસ લાગ્યા મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો એક જ પ્રકારના ઘર સિમેન્ટ ઈંટો કાચ અને સ્ટીલથી બનેલા હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો આપણે આગળના ચેપ્ટરમાં પણ જોયું કાચા મકાનો પાકા મકાનો એના વિશે હવે પહાડી વિસ્તારોમાં કેવા હોય એટલે કે દિલ્હીમાં પણ મુંબઈ જેવું જ હતું કેવા એક જ સરખા સિમેન્ટ ઈંટો ને કાચ ને સ્ટીલ ને રેતી કપચીથી બનાવેલા મકાનો આવનારા દિવસો વિશે વિચાર્યું ખૂબ જ ઉત્સુક હતો મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળશે જેવું મેં પુસ્તકમાં વાંચેલું બસ એવા જ દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો સતત બે દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો સાચું કહું તો મારી ખરી મુસાફરી તો હવે શરૂ થવાની હતી જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું લેહ લદ્દાખ તમે નામ સાંભળ્યું હશે શિમલા મનાલી ત્યાંથી ઉપર જઈ એટલે જમ્મુ કાશ્મીર અને ત્યાંથી આગળ આવે લેહ લદ્દાખ મારું નવું ઘર હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું હતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું મારી મોટર સાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી એટલે કે એ બહાર જ ઊભી રહેતી સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો પછી ઠંડુ રણ છેવટે હું અને લોના લેહ પહોંચ્યા પહેલી જ વખત મેં ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે આ જો આ જે પર્વતો છે ને એ બરફના છે બરફ વર્ષા બહુ થાય ત્યાં લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ હું વાહન ધીમું ચલાવતો હતો મેં જોયું કે નાના બાળકોનો જૂથ મારી પાછળ આવતો હતો તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા જેનો મતલબ શું સ્વાગતમ શું સ્વાગતમ થાય એમ અમુક આપણે જેમ રાજ્ય બદલાય એમ બોલી પણ બદલાતી હોય છે ગુજરાતમાં ગુજરાતી બોલાતી હોય છે જ્યારે મહારાષ્ટ્રમાં તમે જાઓ તો ત્યાં મરાઠી ભાષા બોલાતી હોય છે ભલે હિન્દી ઇંગ્લિશ તો બધે ચાલે જ છે પણ અહીંયા લદ્દાખમાં ઝૂલે ઝૂલે બોલતા હતા એનો મતલબ શું થાય કે શું સ્વાગતમ શું સ્વાગતમ તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું તાશીના ઘરે તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો તેનું ઘર બે માળનું હતું ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી બાંધેલી હતી ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો અમે લાકડાના દાદર પરથી પહેલે માળ પહોંચે આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ તાશીએ સમજાવ્યું સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાયા હતા પછી તાશી મને તેના ઘરના છાપરે લઈ ગયો શું નજારો હતો શું હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો કેટલાક પર લાલ મરચા સુકાતા હતા તો કેટલાક પર નારંગી કોળા અને સોનેરી પીળી મકાઈ સુકવ્યા હતા તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સુકવવામાં આવ્યા હતા બતાવે છે કે આવું ઘર હતું આ મારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે તાશીએ કહ્યું ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી હું ત્યાં જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનો તળિયું ઝાડી દિવાલો અને લાકડાની છત અને તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે દુનિયાની ઊંચાઈ રહેઠાણ હવે ખૂબ જ ઊંચાઈ ચડવાનો સમય હતો લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકા ચૂકા સાંકડા અને પથરાળ હતા ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા હું ચાંગથાંગના પથરાળ પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો આ જગ્યા આ દરિયાની સપાટીથી પાંચ હજાર મીટર ઊંચાઈ હતી તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવાનો પણ મુશ્કેલ હતો આપણે જેમ જેમ ડુંગર ચડીએ ને એમ ઉપર જઈએ તો આપણને તકલીફ પડે હવા પાતળી થતી જાય એમ તકલીફ પડે એટલે આ તો કેટલી ઊંચાઈ પર હતું પાંચ હજાર મીટર ઊંચાઈ હતું એટલે શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે કારણ કે ત્યાં ઓક્સિજન વાયુ પાતળો હોય મને માથું દુખતું હતું ને નબળાઈ લાગતી હતી પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવ હતા ઘણા દિવસોને ને પસાર થયા અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરા ચરતા હતા થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે હવે આગળનો પાઠ આપણે આવતા પ્રેડ સમજીશું દરેક જણ આગળનું વાંચશે